તમે જે પણ ફિલ્ડમાં છો એના ફંડામેન્ટલ્સમાં અગર તમે વીક હો તો તમે પહેલાં એની પ્રોપર નોલેજ લઈ લો. આપણે જે લાસ્ટ વિડીયોમાં વાત કરી કે લોકડાઉન ખુલશે અથવા તો જ્યારે તમે એકચ્યુઅલી માર્કેટમાં આવશો ત્યારે તમારે યુ હેવ ટુ બી પ્રિપેર્ડ ફોર વિથ એવરી સ્કિલ સેટ્સ. તો પહેલું જે સ્કિલ સેટ છે ને એ છે કે શીખવું કઈ રીતે, શીખી લો પહેલા. સો શીખવા માટે ત્રણ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એક તો બેઝિક્સ ફંડામેન્ટલ શીખવાની જરૂર છે, શોર્ટકટ્સ ટેક્ટિક્સ એ શીખવાની જરૂર નથી. તમે જે પણ ફિલ્ડમાં છો એના ફંડામેન્ટલ્સમાં અગર તમે વીક હો તો તમે પહેલાં એની પ્રોપર નોલેજ લઈ લો. સો ફોર એક્ઝામ્પલ, અગર તમે ડિજિટલ માર્કેટિંગમાં છો તો ડિજિટલ માર્કેટિંગનું ઉપરથી નોલેજ હશે તો તમે એમાં માસ્ટર નહીં બનશો. તમે ડી ફંડામેન્ટલ નોલેજ લો કે હું આમાં વધારે માસ્ટરી કેવી રીતે મેળવી શકું. સો જ્યારે તમે ફંડામેન્ટલ્સ બેઝિક્સ પણ ખબર હશે તો તમે ક્યાંય પણ તમે સર્વાઈવ કરી શકશો. નંબર ટુ ઇઝ નો યોર સ્ટાઈલ, બીકોઝ તમે જેમાં માસ્ટર છો એ તમને વધારે ખબર હશે અને જ્યારે તમે તમારી સ્ટાઈલને વધારે પ્રેક્ટિસ કરશો તો તમે વધારે માસ્ટર બની શકશો. અને નંબર થ્રી સ્મોલર સર્કલ્સ, એટલે બ્રુસલીએ એક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કીધેલી હતી કે હું એનાથી નથી ડરતો જેને 10,000 અલગ અલગ મૂવ્સ આવડતા હોય, પણ હું એનાથી ડરું છું જેને એક મૂવને 10,000 વાર પ્રેક્ટિસ કરી હોય. તો તમે જેમાં પણ માસ્ટર છો, જેમાં તમારી સ્ટાઇલ, તમે તમારી સ્ટાઇલને જાણો છો કે મારે આ સ્ટાઇલમાં વધારે એક્સપર્ટિઝમ, એમાં વધારે ને વધારે પ્રેક્ટિસ કરો, કન્સિસ્ટન્ટલી પ્રેક્ટિસ કરો, સો દેટ એમાં તમને કોઈ નહીં હરાવી શકે. તમને ખ્યાલ હોય તો ચાંદની ચોક ટુ ચાઇના, આપણે અક્ષય કુમારનું પિક્ચર હતું, એ લોટ ખાલી એક હી વોઝ અ કુક અને ખાલી લોટને મસળવાનું એને એક હેબિટ આવડતી હતી ને એને, હવે એ તો મૂવી હતું અને એને મૂવીમાં એ જે પણ કુંફુવાલો જે મેઇન હતો એને હરાવેલો હતો બીકોઝ ઓફ દેટ મૂવ. તો તમે જે પણ ફિલ્ડમાં હો તમે તમારા મૂવને વધારે શાર્પન કરો, વધારે એટલી બધી પ્રેક્ટિસ કરો કે તમારા સિવાય બીજું કોઈ નહીં કરી શકે. સો થિંક અબાઉટ દેટ કે તમારું એવું કયું મૂવ છે જેના કારણે તમે એટલી, તમે એમાં માસ્ટર છો કે તમારા જેવી માસ્ટરી બીજા કોઈની નહીં હોય. સો યુ કેન ડૂ દેટ થિંગ. અને આ રીતે તમે તમારી સ્કિલ્સ પહેલાં શીખો, કેવી રીતે શીખવું. હવે બધી સ્કિલ્સ આપણે ડિસ્કસ કરશું પણ આ સ્કિલ્સને કેવી રીતે ઇવોલ્વ કરશો, આ બધી સ્કિલ્સનું લિસ્ટ આપણે વિચારશું કે તમે સેલિંગની સ્કિલ વધારવી જોઈએ કે તમારે પીપલ સ્કિલ વધારવી જોઈએ. પણ એ બધી સ્કિલ્સ માટે પણ તમારે પહેલાં તો આ ત્રણ વસ્તુ પર ફોકસ કરવાનું છે કે ફંડામેન્ટલ સર્કલ, સ્મોલ સર્કલ્સ એટલે એ કન્સિસ્ટન્ટ એફર્ટ્સ કઈ વસ્તુ માટેના, અને નો યોર સ્ટાઇલ. સમજો કે તમે સેલિંગની સ્કિલ પણ, તો સેલિંગમાં પણ બહુ બધી સ્ટાઇલ્સ હશે, તમે કઈ સ્ટાઇલને ફોકસ કરશો એ ફોકસ કરીને તમારે આ ત્રણ વસ્તુ પર ફોકસ કરીને શીખવાનું છે. સો વી વિલ સી ફ્યુ સ્ટાઇલ્સ, ફ્યુ સ્કિલ્સ કે જે તમે આ લોકડાઉનમાં એન્હાન્સ કરી શકો. થેન્ક યુ.